જીએસટી હેઠળ નોટિસ કરદાતાઓને, ખાસ કરીને તેમને કોઈ પણ ડિફોલ્ટ જીએસટી કાયદાઓનું પાલન ન કરવા વિશે યાદ અપાવવા અથવા સાવચેત કરવા મોકલવામાં આવે છે. જીએસટી હેઠળ ચોક્કસ કલમ હેઠળ નોટિસ જારી કરવામાં આવે છે. જેવી અનેક પ્રકારની નોટિસો છે, નવી નોંધણીમાં વિગતો માંગવા માટે, રજિસ્ટ્રેશન રદ કરવા અથવા સ્થગિત કરવા, ટેક્સ, વ્યાજ, દંડ વગેરેની માંગ માટે, ટેક્સ વસૂલ્યો પણ સરકારને ચૂકવ્યો નહીં વગેરે. કરદાતાઓને યોગ્ય રીતે નોટિસ આપવામાં આવે છે. નોટિસનો જવાબ આપવા માટે ચોક્કસ સમય મર્યાદા છે, જેનું પાલન કરવું આવશ્યક છે. નોટિસનો જવાબ જીએસટી ઓફિસમાં આપવો જરૂરી નથી. તમે આ જવાબ જીએસટી પોર્ટલ www.gst.gov.in પર ઓનલાઈન ફાઇલ કરી શકો છો. જો કોઈ કરદાતાને નોટિસ મળે છે તો તેનો જવાબ આપતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે જો માંગણી સ્વીકારવામાં આવે તો સૂચના મુજબ પાલન કરો, જો માંગ વિવાદિત હોય તો પેરા મુજબ જવાબ આપો, પ્રસ્તુતિમાં સહાયક દસ્તાવેજો, તૃતીય પક્ષના દસ્તાવેજો, એફિડેવિટ વગેરે જોડો. જીએસટી અને અન્ય વિભાગોને પહેલેથી જ કરવામાં આવેલ સબમિશનની નકલો જોડો અને જો કોઈ પ્રશ્ન અથવા શંકા હોય તો કરદાતા સ્પષ્ટતા માટે કરદાતા સુવિધા કેન્દ્ર અથવા ન્યાય ક્ષેત્ર રેન્જ ઓફિસની મુલાકાત લઈ શકે છે. સ્પષ્ટતા એ સંદેશ વ્યવહારની ચાવી છે. મૂંઝવણમાંથી મળશે મુક્તિ. સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સ દ્વારા જાહેરાતમાં જારી.